પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે રહેતા રમેશભાઈ ઘેમરભાઈ ડેકલિયાએ મંગળવારે ડીસાથી પોતાના પરિવાર સાથે પોતાના વાહનમાં ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ગઢ નજીક આવતા રસ્તામાં એક કપડાની થેલી પડી હતી, જે થેલીએ તેઓએ પોતાનું વાહન ઊભી રાખીને ઘરે લઈ ગયા હતા. ઘરે જઈને થેલી તપાસતા તેમાં એક આશરે 1,00,000 સવા 2 તોલાનો સોનાનો દોરો તેમજ ડોક્યુમેન્ટ હતા. જ્યાં તેઓએ આ અંગે ગઢ પોલીસનું ધ્યાન દોરતા ગઢ પોલીસે ડોક્યુમેન્ટને આધારે કુંભાજણ ગામના વિક્રમજી ઠાકોરનો સંપર્ક કરીને તપાસ કરતા તેઓને ગઢ પોલીસ મથકે બોલાવી રમેશભાઈ ડેકલિયાએ આ થેલી સુપરત કરી હતી. વિક્રમજી ઠાકોરે પોતાની અમદાવાદ ખાતે પોલીસમાં ફરજ બજાવે છે. જેઓ પોતાના વતનમાં હોય તેમની પત્ની નયનાબેન સાથે બાઇક ઉપર બેસીને જતા હતા. તે દરમિયાન તેમની પત્નીના હાથમાંથી આ થેલી પડી ગઈ હતી, જે થેલી આ ખેડૂતે ગઢ પોલીસ મથકે પોલીસની હાજરીમાં મૂળ માલિકને આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મૂળ માલિકે વિક્રમજી ઠાકોરે પણ પ્રમાણિક રમેશભાઈ ડેકલિયાનો દિલથી આભાર માન્યો હતો. અમે ડીસાથી ઘરે જવા નીકળ્યા હતા, તો ગઢ ઉપરથી નીકળ્યા. ગઢેથી અમે નીકળતા હતા અને ગાડી લઈને અમારો બાબો હતો ને એને થેલી જોઈ ગયો. થેલી જોઈ ગયો એટલે અમે ગાડી પાછી વાળીને એ થેલી અમે લઈ અને ઘરે ગયા. ઘરે જઈને અંદરથી ખોલ્યું તો અંદરથી પ્રસ નીકળ્યું. પ્રસમાં એક દોરો નીકળ્યો, સોનાનો દોરો નીકળ્યો અને અંદરથી ડોક્યુમેન્ટ નીકળ્યા એ ભાઈના. એટલે અમે ગઢ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. ગઢ પોલીસ સ્ટેશને એમનો સંપર્ક કર્યો. એ કુંભાસનના ભાઈ હતા, એ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. એમની પત્નીને બે કંઈક જતા હતા અને એમનાથી પાછળ બેઠેલા હતા. એમના જોડેથી થેલી પડી ગઈ, એમને જાણ નહોતી. એટલે પછી એમને જાણ અમે કરી પોલીસ સ્ટેશન દ્વારા, તો એ લોકોને અહીંયા બોલાવી અને એમનો લગભગ 2-2.5 તોલાના સોનાનો દાગીનો એટલે 1,00,000-1,25,00,000 નો થાય અમે પોલીસની હાજરીમાં એમને સુપરત કરેલો અને એ લોકો બહુ ખુશ થઈ ગયેલા.